ચિત્રકામ અને મૂર્તિવિધાનમાં પણ ગદાધરનું કૌશલ અસામાન્ય હતું. આ કળાઓમાં એણે ભલે કશી પદ્ધતિસરની તાલીમ લીધી ન હતી, પરંતુ એના કૌશલનું રહસ્ય એની તીવ્ર એકાગ્રતા અને આંતરદર્શનમાં હતું. ભાવાવેશમાં એને દિવ્ય દેવ દેવતાઓની આકૃતિઓના દર્શન થતા અને પોતાની આંતરશક્તિથી એ આકૃતિઓને સમજવાની સૂક્ષ્મ કલા વિવેચન શક્તિ પણ એનામાં ખીલી ઉઠી હતી. એ શક્તિને કારણે માટીની સુંદર મૂર્તિઓનું નિર્માણ એ કરી શકતો. નવાઈ જેવું લાગતું કે ગદાધર ધંધાધારી મૂર્તિકારોની પણ મૂર્તિ બનાવવામાં થતી ભૂલ કે ખામી બતાવી શકતો હતો.